નમસ્કાર દર્શક મિત્રો, પોરબંદર લાઈવ માં સોનલ આપનું સ્વાગત કરું છું. જોઈએ આજની હેડલાઇન્સ. છાયાના ઇન્દિરાનગર વિસ્તારમાં 15 દિવસે પાણી, મહિલાઓએ કલેક્ટરને કરી રજૂઆત. વિશ્વ દિવ્યાંગ દિવસે દિવ્યાંગોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા, કલેક્ટરને આપ્યું આવેદન. પોરબંદર જિલ્લામાં 7,440 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, એક માસમાં 843 ખેડૂતોની મગફળીની ખરીદી. જુરીબાગની આંગણવાડી ઉપર વીજ પોલનું જોખમ, તંત્ર ઊંઘમાં. જોઈએ સમાચાર વિસ્તારથી. પોરબંદર નજીકના છાયા શહેરમાં પણ પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ઇન્દિરાનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણી વિતરણ થયું નથી, જેને પગલે આ વિસ્તારની મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કલેક્ટરને રજૂઆત કરી હતી. પોરબંદર અને છાયા શહેરમાં શિયાળાના સમયથી જ પીવાના પાણીની મુશ્કેલી શરૂ થઈ ગઈ છે. છાયાના ઇન્દિરાનગર વિસ્તારમાં સાર્વજનિક સ્ટેન્ડ પોસ્ટ મૂકવામાં આવ્યા છે અને તેમાં છેલ્લા 15 દિવસથી પાણી આવ્યું જ નથી, જેને કારણે આ વિસ્તારના લોકોને પીવાના પાણીની સમસ્યા સતાવી રહી છે. આ અંગે અવારનવાર નગરપાલિકાને રજૂઆતો કરી છે, છતાં પાણીની સમસ્યાનું નિરાકરણ થતું જ નથી. આથી 50થી પણ વધુ મહિલાઓ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે દોડી ગઈ હતી અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. મેં ઇન્દિરાનગરમાંથી આવીએ છીએ. અમારે છે ને પાણીનો પ્રશ્ન છે કે પૂરતું પાણી મળતું નથી. સાર્વજનિક નળ છે તો સમય મર્યાદા કંઈ છે નહીં. 15 દિવસે પાણી આવે ને 20 મિનિટ પાણી આવે, બસ એ પ્રશ્ન લઈને અમે આવ્યા છીએ સાહેબ પાસે. આમ તો ઘણા સમયથી છે સમસ્યા, પણ 15 દિવસથી તો પાણી આવ્યું જ નથી ને અમારા આખા વિસ્તારમાં ખારું પાણી છે. એટલે પીવાના પાણીની વ્યવસ્થા એ વિસ્તારમાં તો ક્યાંય શક્ય નથી, એટલે અમારે મુશ્કેલી બહુ પડે. તો સાહેબ અમારી વાત સાંભળે ને સોલ્યુશન કાઢી આપે. અમે ઇન્દિરાનગર વિસ્તારમાંથી પાણીનો પ્રોબ્લેમ છે એટલે કલેક્ટર છે, માનનીય કલેક્ટર સાહેબ પાસે પાણીની રજૂઆત લઈને આવ્યા છીએ. અમને એવી આશા છે કે સાહેબ અમારી વાત સાંભળશે અને અમારો પાણી, પીવાના પાણીનો જે પ્રોબ્લેમ છે તે સોલ્વ કરશે. સ્ટેન્ડ પોસ્ટ ઉપર માત્ર 15-20 મિનિટ જ પાણી આવે છે, જેને કારણે મોટા ભાગની મહિલાઓ પાણીથી વંચિત રહી જાય છે. સ્ટેન્ડ પોસ્ટ ઉપર પૂરતું પાણી આપવામાં આવે તો જ આ વિસ્તારની પાણીની સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેમ છે. 10 દી થાય, 15 દી થાય પાણી આવે નહીં. હવે ડંકી છે ઘરમાં, ખારા પાણી છે, કંઈ કપડાં ધોવાય નહીં, કંઈ નહીં. ને અમે છે ને દીકરો ને આમ નોખા નોખા રહીએ એટલે એક બે બે બેડા આવે તો એમાં કેમ પૂરો કરીએ પાણીનો? આજ કેટલા દીધી મારા, કાલે પાણી આવ્યો, બે બેડા નથી ભરાના, બેડા ઉઠમાં વારેલા છે મારે. એક જ વારો ભરાનું મારા ઘરમાં કેમ કરવું? એમાં તમે ઘરમાં નળ દઈ દેવ ને બધાને, ભલે બે બેડા આવે, 3 બેડા આવે તો શાંતિ થઈ જાય એમને. ભલે થોડું આવે તો થોડા શાંતિ કરીએ, પણ ઘરમાં દઈ દેવ ને તો માથાકૂટ મટી જાય. પાણી પુરવઠા બોર્ડ દ્વારા પણ પાણી કાપ મૂકવામાં આવ્યો છે, જેને કારણે છાયા વિસ્તારમાં 4 દિવસે પાણી વિતરણ થઈ રહ્યું છે. સ્ટેન્ડ પોસ્ટ ઉપર જ્યાં પાણી આપવામાં આવે છે ત્યાં પૂરતું પાણી આપવામાં આવતું નથી, જેને કારણે ઇન્દિરાનગર વિસ્તારના લોકોને તરસ્યા રહેવું પડે છે. વિપુલ રાઠોડ સાથે દેવસી કારાવદરા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. 3 ડિસેમ્બર એટલે વિશ્વ દિવ્યાંગ દિવસ. આજે દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ દ્વારા પોરબંદર જિલ્લા કલેક્ટરને દિવ્યાંગોની વિવિધ માંગણીઓને લઈને રજૂઆતો કરવામાં આવી હતી. વિશ્વ દિવ્યાંગ દિવસે દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ પોરબંદર દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં એવી રજૂઆતો કરી હતી કે દિવ્યાંગોનું જીવન ધોરણ ઊંચું લાવવા તેની નોકરીમાં ભરતી કરવી જોઈએ. આ ઉપરાંત સરકારી સહાય અંગે પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં હજુ આ માંગણી સંતોષવામાં આવી નથી. આવેદનપત્રમાં અલગ અલગ 12 જેટલા મુદ્દાઓની રજૂઆત કરી હતી, જેમાં દિવ્યાંગોને દર મહિને 5,000 નું પેન્શન, જે ઘરમાં દિવ્યાંગ હોય તેનો BPL માં સમાવેશ કરવો જોઈએ, આવા અલગ અલગ મુદ્દાઓને લઈને રજૂઆતો કરવામાં આવી હતી. દિવ્યાંગોને જિલ્લા પોરબંદરની અંદર આજે અમે કલેક્ટર સાહેબને આવેદન દેવા આવેલા છે. જેઓ વિકલાંગોને ઘણી
અસુવિધાઓના કારણે વિકલાંગોને સરકારશ્રીએ સરકારી નોકરીમાં 2% અનામત રાખી હોવા છતાંય વિકલાંગોને ચાન્સ મળતા નથી. વિકલાંગોને જમીનો અત્યારે સરકારશ્રી આપે છે, પણ એમાં પૈસા ભરવાના હોય, પૈસા પણ ભરવાના એમની પાસે ન હોય તો અમારે સરકારશ્રીને વિનંતી કે જે આવાસ યોજનામાં તૈયાર મકાનો જે આપે છે તો એમાં વિકલાંગોનો સમાવેશ થાય તો ઘણી રાહત વિકલાંગોને થઈ જાય. બીજું, વિકલાંગોને GSTમાં ATUનો લાભ મળતો નથી. પહેલાં ATUનો સેલટેક્સમાં લાભ મળતો હતો, એ પણ સરકારે કેન્સલ કરેલો, અને GSTમાં આ ATUનો 80% લાભ મળે એવું અમે આજે આવેદન દેવા આવેલા છે. પ્લસ આ ST બસની અંદર સીટ નંબર 16, 17 અને 18 એ વિકલાંગો માટેની જોયું, પણ કોઈ પણ બસની અંદર ઈ સીટની અંદર કોઈ દિવસ કંડક્ટરો વિકલાંગોને બેસાડતા જ નથી. એમાં કોઈ બીજી જ વ્યક્તિ બેઠી હોય ને એ બાબતે ઘણી ફેરી ઝઘડાઓ પણ થાય છે, પણ એ બાબતે કોઈ ST ડેપો મેનેજર કોઈ ખ્યાલ દેતા નથી. આ બધી બાબતો માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદન દેવા આવેલા છે. પોરબંદરના ડ્રીમલેનથી માણેક ચોક સુધીના રસ્તામાં ગટરની સમસ્યા જોવા મળી રહી છે. ગટરનું નિરાકરણ કરવા માટે રોડનું ખોદકામ કરવામાં આવ્યું છે, જેને લઈને સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી બાદ પણ અનેક સ્થળોએ ગટરના પાણીનો નિકાલ નહીં થતા મુશ્કેલી સર્જાય છે. ડ્રીમલેનથી માણેક ચોક જતા રસ્તા ઉપર મહાલક્ષ્મીજીના મંદિર નજીક ગટરોના ગંદા પાણી ઉભરાય અને રસ્તા ઉપર વહેવા લાગ્યા હતા. આ બાબતે વેપારીઓએ નગરપાલિકા સામે આક્રોશ પણ ઠાલવ્યો હતો. અંતે ગટરની સમસ્યાનું નિરાકરણ કરવા માટે ડ્રીમલેન્ડ સિનેમાના સામેના ભાગે રોડનું ખોદકામ કરાવવામાં આવ્યું છે, અને તે પણ જે તે સ્થિતિમાં અધૂરું છોડી દેવામાં આવ્યું છે, જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક વેપારીઓ પણ નગરપાલિકા સામે આક્રોશ ઠાલવી રહ્યા છે, છતાં કોઈ કામગીરી થતી જ નથી. વિપુલ રાઠોડ સાથે દેવસી કારાવદરા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વિસાવાડા ગામે ઓપનરમાં મગફળી કાઢવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન એક મહિલાની ઓઢણી ઓપનરમાં આવી જતા તેમને ગળાના ભાગે ઈજાઓ પહોંચી હતી. પોરબંદર તાલુકાના વિસાવાડા ગામે એક વાડીમાં મગફળીની કામગીરી ચાલી રહી હતી. ઓપનરમાં મગફળી કાઢવાની કામગીરી દરમિયાન બધીબેન મુછાર નામની મહિલાની ઓઢણી ઓપનરના પટ્ટામાં ફસાઈ ગઈ હતી, અને ત્યારબાદ તેના ગળાના ભાગે વીંટાઈ ગઈ હતી. અને મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી, અને તેને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. દેવસી કારાવદરા સાથે વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. એક માસમાં 7,440 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, અને હવે રજીસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા 15 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. પોરબંદરમાં મગફળીની ખરીદીને લઈને રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 30 નવેમ્બર સુધીમાં કુલ 7,440 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. છેલ્લા 15 દિવસમાં મગફળીની ખરીદીની વાત કરીએ તો કુલ 832 ખેડૂતો પાસેથી 17,570 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. જે ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી છે તે ખેડૂતો પોતાની મગફળી ખુલ્લી બજારમાં વેચી રહ્યા છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં 6,072 ક્વિન્ટલ મગફળીનું વેચાણ થયું છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી 3 માસ સુધી ચાલશે, જો કે માત્ર 7,440 ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેણાંક મકાન ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો, અને આ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જો કે આરોપી નાસી છૂટ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂ મળ્યો છે તેવી બાતમી કીર્તિ મંદિર પોલીસને મળી હતી, જેને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. દિલીપ ઉર્ફે બેકી રમેશ કોટિયા નામનો શખ્સ ભાડે મકાન રાખી અને વિદેશી દારૂનું વેચાણ કરતો હતો. આ સ્થળ ઉપર પોલીસે દરોડો પાડી 10,800 કિંમતની વિદેશી દારૂની 36 બોટલ કબજે કરી હતી. જો કે આ દરોડા દરમિયાન દિલીપ ઉર્ફે બેકી મળી આવ્યો નહોતો.
પોલીસે આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં આંગણવાડી નજીક જ 66 કેવી વીજપોલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. આ વીજપોલ જોખમી હોવા છતાં તેને દૂર કરવામાં નહીં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પોરબંદર શહેરમાં ઝુરીબાગ વિસ્તારમાં આંગણવાડી આવેલી છે અને આંગણવાડીના બિલ્ડિંગ ઉપર જર્જરિત વીજપોલ ઘણા લાંબા સમયથી જોવા મળી રહ્યો છે. આંગણવાડીમાં નાના નાના ભૂલકાઓ અભ્યાસર્થે આવતા હોય છે ત્યારે તેમના જીવ ઉપર પણ જોખમ ઊભું થયું છે. આંગણવાડીના સંચાલકો તેમજ આસપાસના સ્થાનિકોએ અવારનવાર પીજીવીસીએલને રજૂઆતો કરી છે, છતાં આ વીજપોલ દૂર કરવામાં આવતો નથી. નગરપાલિકા દ્વારા પણ આ અંગે પીજીવીસીએલને જાણ કરવામાં આવી છે, પરંતુ નિર્ભર તંત્ર આ વીજપોલ દૂર કરવાની તસ્દી લેતું નથી, જેથી આંગણવાડીના ભૂલકાઓ ઉપર સતત જોખમ જબુડી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. છાયાના ઇન્દિરાનગર વિસ્તારમાં 15 દિવસે પાણી, મહિલાઓએ કલેક્ટરને કરી રજૂઆત. વિશ્વ દિવ્યાંગ દિવસે દિવ્યાંગોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા, કલેક્ટરને આપ્યું આવેદન. પોરબંદર જિલ્લામાં 7,440 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. એક માસમાં 843 ખેડૂતોની મગફળીની ખરીદી. ઝુરીબાગની આંગણવાડી ઉપર વીજપોલનું જોખમ, તંત્ર ઊંઘમાં. ફરી મળીશું આવતીકાલે આજ સમયે પોરબંદર લાઈવમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.